હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગયા લેક્ચરમાં આપણે એડિટિંગનો એક નવો ટોપિક રિલેટિવ પ્રોનાઉન્સ શીખ્યા. આજે એડિટિંગમાં એના પછીનો ટોપિક જેનું નામ છે ટેબલ ઓફ પ્રોનાઉન્સ, મતલબ કે સર્વનામનું કોષ્ટક અથવા તો વિભક્તિનું કોષ્ટક, એ આપણે શીખવાનું છે. જો કે આ કોષ્ટક તમે છે 9મા ધોરણમાં જે શીખી ગયા છો, પણ કદાચ તમે 9મા ધોરણમાં જે ફક્ત ત્રણ વસ્તુ શીખી હશે, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને શબ્દ વિભક્તિ. 9મા ધોરણમાં ફક્ત આ ત્રણ વસ્તુ છે શીખવામાં છે, આવતી કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને શબ્દ વિભક્તિ. આ કોષ્ટક તમને કદાચ મોઢે પણ આવડતું હશે કે ભાઈ આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, અર, અર, ઇટ, ઇટ, ઇટ્સ અને ધે, ધેમ, ધેર. આ કોષ્ટક કદાચ તમને મોઢે છે આવડતું હશે, 9મા ધોરણમાં આ કોષ્ટક છે આવડતું, પણ તો આપણે 10મા ધોરણના સિલેબસની ધ્યાનમાં રાખતા આ કોષ્ટક હવે પાંચ ખાનાનું છે થઈ જશે. મતલબ કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને શબ્દ વિભક્તિ આ ત્રણ વસ્તુ તો આવશે, પણ એની સાથે સાથે બે બીજા ખાના પણ ઉમેરાશે, બે બીજા ટેબલ પણ ઉમેરાશે જેનું નામ છે સંબંધક વિભક્તિ અને ભારવાચક સર્વનામ. એટલે આપણે આજે આ કોષ્ટક વિશે છે વાત કરવાની છે, આપણા કોષ્ટક વિશે છે જાણવાનું છે. હવે પેલા મારે તમને વાત કરવી છે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ વિશે. હવે જો આ કોષ્ટકનું જે નામ આવ્યું છે, આ કોષ્ટક જે છે કોષ્ટકમાં ઉપર જે નામ આવ્યું છે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ, એ નામ છે એમણે નથી કર્યું. એટલે કર્તા વિભક્તિ ની નીચે છે ને સાત શબ્દો છે, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. મતલબ કે કર્તા વિભક્તિ ની જે સાત શબ્દો છે એ આવે છે, અને આ સાત શબ્દો ની ઉપર આ લખેલું છે કર્તા વિભક્તિ ને. કર્તા વિભક્તિ એટલા માટે લખેલું છે કારણ કે આ સાતે સાત શબ્દનો ઉપયોગ કર્તા તરીકે થઈ શકે. આપણે જ્યારે ટેન્સ શીખતા હતા, ટેન્સ ની આપણે જે સમજૂતી શીખી હતી એમાં પણ આપણે કર્તા વિશે જે વાત કરી હતી કે ભાઈ વાક્યમાં કર્તાનું સ્થાન છે હંમેશા પ્રથમ હોય, વાક્યમાં કર્તાનું સ્થાન છે હંમેશા પહેલા હોય, પહેલા સ્થાન પર જે વ્યક્તિ જે સર્વનામ હોય એને આપણે વાક્યનો કર્તા છે કહી શકીએ. તો આ સાત શબ્દો જે છે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે, એ સાતે સાત શબ્દનો ઉપયોગ કર્તા તરીકે થઈ શકે, એટલા માટે જેના ફેપાયાનું નામ પડ્યું છે કર્તા વિભક્તિ. તમે જોજો તો આ જે સાત શબ્દો છે ને સાત શબ્દોમાંથી કોઈ પણ શબ્દ છે કર્તા તરીકે જે આવી શકે છે. ફોર એક્ઝામ્પલ તમે એમ કહી શકો આઈ એમ અ ટીચર, તમે એમ પણ કહી શકો કે વી આર સ્ટુડન્ટ્સ, તમે એમ પણ કહી શકો યુ આર પ્લેઈંગ ક્રિકેટ, તમે એમ પણ કહી શકો હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ, તમે એમ પણ કહી શકો સી ઇઝ કુકિંગ. મતલબ કે આ સાત શબ્દો તમે કર્તા તરીકે ઉપયોગ છે કરો છો. મતલબ કે વાક્યમાં તમે પહેલા સ્થાન પર આ સાત શબ્દોમાંથી કોઈ પણ શબ્દ છે મૂકી શકાય છે, એટલા માટે એનું નામ છે કર્તા વિભક્તિ છે. એનો મતલબ એવો થયો કે આ સાત શબ્દો સિવાયના બાકીના કોઈ પણ શબ્દ તમે લઈ લેશો, આ કોષ્ટક દેવું અહીંયા જો કરેલું છે તે કોષ્ટકમાંથી કોઈ પણ શબ્દ તમે લેજો તો એનો કર્તા તરીકે ઉપયોગ થઈ શકશે નહીં. ફક્ત આ સાત જ શબ્દો કર્તા તરીકે, મતલબ કે વાક્યમાં પહેલા સ્થાન ઉપર છે આવી શકે. ફોર એક્ઝામ્પલ એમ વાત કરું કે ભાઈ કર્મ વિભક્તિના જે સાત શબ્દો છે મી, અસ, યુ, હી, હર, ઈટ અને ધે, તો એનો ઉપયોગ કર્તા તરીકે નો થાય. તમે તમે કઈ વાક્ય જોયું કે ભાઈ મી ઇઝ અ ટીચર, થાય જ નહીં, વાક્ય ખોટું છે. તમે કઈ વાક્ય જોયું કે અસ આર સ્ટુડન્ટ્સ, થાય જ નહીં, વાક્ય ખોટું છે. કારણ કે આ અસ છે ને એ કર્મ વિભક્તિનો શબ્દ છે, કર્તા વિભક્તિનો શબ્દ નથી. એટલે આ કોષ્ટકમાં ફૈબાએ જે નામ આપ્યું છે અને નામ ઉપર નામની નીચે જે શબ્દો આપેલા છે, જે સર્વનામ આપેલા છે, જે પ્રોનાઉન્સ આપેલા છે, એ પ્રોનાઉન્સનો ઉપયોગ એ જ સ્થાને થાય. કર્તા વિભક્તિની જે સાત શબ્દો છે તો એ સાત શબ્દનો ઉપયોગ કર્તા તરીકે થઈ શકશે, અને કર્મ વિભક્તિની જે આ સાત શબ્દો છે તો આ સાત શબ્દનો ઉપયોગ કર્મ તરીકે થાય, કર્તા તરીકે ન થાય. અને કર્મનું સ્થાન ક્યાં હોય એ તમને ખબર છે, આપણે અંગ્રેજીની વાક્ય રચના છે જોઈતી, અંગ્રેજીની વાક્ય રચનામાં પહેલું સ્થાન છે કર્તાનું હતું, બીજું સ્થાન છે સહાયક અને ક્રિયાપદનું હતું, ત્રીજું સ્થાન છે મૂળ ક્રિયાપદનું હતું અને ચોથું સ્થાન છે કર્મનું હતું. મતલબ કે કર્મની જગ્યાએ આ સાત શબ્દમાંથી કોઈ પણ શબ્દનો તમે ઉપયોગ કરી શકો. તમે એમ કહી શકો કે ભાઈ માય ફાધર બોટ અ બાઇક ફોર મી, તો જ્યાં મી આવ્યું ત્યાં તમે કર્મનો ઉપયોગ છે કર્યો. ટીચર પનિશ મેરી, નાની તમને એક ઉદાહરણ લખું છું, જો ટીચર પનિશ મેરી, મતલબ કે ટીચરે તેને સજા કરી
તો અહીંયા હિમ શબ્દનો જે ઉપયોગ કર્યો ને એ હિમ છે ને કર્મ છે જોવાનું એટલે કર્મ આ સાત શબ્દો જે છે ને એનો ઉપયોગ હંમેશા કર્મ તરીકે થાય અને તમને ખ્યાલ હોય તો આપણે અગાઉ જે કર્મ શીખ્યા હતા ત્યારે કર્મ મેં તમને કીધું કે ભાઈ કર્મના છે ને બે પ્રકાર છે એક મુખ્ય કર્મ અને એક ગૌણ કર્મ જ્યારે વાક્યને તમે શું વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એને મુખ્ય કર્મ કહેવાય અને જ્યારે વાક્યને તમે કોને વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એને ગૌણ કર્મ કહેવાય મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ મારા દાદીમાએ અમને વાર્તા કીધી હવે હું શું વડે પ્રશ્ન પૂછું કે ભાઈ મારા દાદીમાએ અમને શું કીધું તો કે વાર્તા તો એ મુખ્ય કર્મ છે મારા દાદીમાએ કોને વાર્તા કીધી તો કે અમને તો એ ગૌણ કર્મ છે અને અમને મતલબ કે અસ તો એનો મતલબ એવો થયો કે વાક્યમાં તમને આ સાત શબ્દો કર્મની ભૂકી નીચે જે સાત શબ્દો છે એ સાત શબ્દોમાંથી જો કોઈ પણ શબ્દ છે તે દેખાય ને તો એ હંમેશા ગૌણ કર્મ હોય મી અસ યુ હિમ હર ઇટ અને ધે આ સાત શબ્દોનો ઉપયોગ હંમેશા ગૌણ કર્મ તરીકે જ થાય છે એટલા માટે એનું નામ પાડ્યું છે કર્મ વિભક્તિ અને આ કર્તા વિભક્તિ જે છે એ કર્તા વિભક્તિનો ઉપયોગ હંમેશા કર્તા તરીકે થાય છે એ હંમેશા વાક્યમાં પહેલા સ્થાન ઉપર જ હોય છે એટલા માટે એનું નામ પાડ્યું છે કર્તા વિભક્તિ ક્લિયર હવે આપણે વાત કરવાની છે સબંધ વિભક્તિ અને સંબંધક વિભક્તિ હવે સબંધ વિભક્તિ અને સંબંધક વિભક્તિમાં તમે જોશો ને તો ગુજરાતી બેનું સેમ જ છે બીજી વસ્તુ અહીંયા માય તો માયના ચાર મતલબ થાય ચાર અર્થ થાય મારું મારી મારો અને મારો એવી જ રીતે અવર યોર ઇઝ અર ઇટ્સ અને ધે એ બધાના ચાર ચાર મતલબ થાય અહીંયા મેં એક એક લખ્યા છે પણ આપણે ચાર ચાર સંબંધ એટલે કે અવર છે તો અમારું અમારી અમારો અમારા એવી રીતે યોર છે તો તારું તારી તારો તારા બધાના ચાર ચાર મતલબ થાય પણ અહીંયા મેં એક એક જ બધાના મતલબ જે લખ્યા છે હવે તમે જોશો ને તો સંબંધ વિભક્તિ અને સંબંધક વિભક્તિ એ બંનેનું ગુજરાતી છે ને સેમ છે જો અહીંયા માઇન ગુજરાતી પણ માર થાય છે તો અહીંયા માઇન નું ગુજરાતી પણ માર જ થાય છે અહીંયા અવર નું ગુજરાતી અમારું થાય છે તો અહીંયા અવર શું ગુજરાતી પણ અમારું છે થાય છે મતલબ એ ગુજરાતી સેમ પણ બંનેના ઉપયોગ છે ને અલગ અલગ શું ઉપયોગ તો કે પહેલી વસ્તુ તો એ કે આનું નામ છે સંબંધ વિભક્તિ તો સંબંધ વિભક્તિ એના ભાઈભાઈ એટલા માટે નામ પાડ્યું છે કારણ કે આ જે શબ્દો છે ને એ હંમેશા સંબંધ દર્શાવવા માટે થાય છે આ શબ્દ જે છે એનો ઉપયોગ હંમેશા બે વ્યક્તિ વચ્ચે અથવા તો બે વસ્તુ વચ્ચે અથવા તો વ્યક્તિ અને વસ્તુ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે થાય છે એટલા માટે એનું નામ પાડ્યું છે સંબંધ વિભક્તિ રિલેશન જેને આપણે કહીએ ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે ભાઈ મારા પપ્પા એને સંબંધ આવ્યો પિતા અને પુત્ર તો ત્યાં તમારે માયનો ઉપયોગ કરવો પડે માય ફાધર ગાય સંબંધ વિભક્તિ તો એમ કહો કે ભાઈ અમારી સ્કૂલ તો ત્યાં સ્કૂલ અને સ્ટુડન્ટ નો છે એ સંબંધ આવ્યો ત્યાં અમારી મતલબ કે અવર સ્કૂલ તો તમે ત્યાં અવર નો ઉપયોગ કરી શકો એટલે આનું નામ પડ્યું સંબંધ વિભક્તિ જેનો ઉપયોગ ફક્ત સંબંધ દર્શાવવા માટે થાય પછી તમે એમ કહો ભાઈ અમારી સ્કૂલ તો ત્યાં એમ કહે કે આઈ સ્કૂલ તો એ ખોટું છે કારણ કે એનો ઉપયોગ આપણે જોયો કે કરતા તરીકે એમ નો કહે કે મી સ્કૂલ તો એ ખોટું છે કારણ કે એનો ઉપયોગ તો કર્મ તરીકે થાય છે એટલે સંબંધ વિભક્તિનો ઉપયોગ સંબંધ દર્શાવવા માટે થાય છે પછી બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ હોય કે વ્યક્તિ અને વસ્તુ વચ્ચેનો છે એ સંબંધ હોય ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ મારી બાઇક તો ત્યાં માય બાઇક તમે ત્યાં માયનો ઉપયોગ કરો છો હું એમ કહું કે તેની બે તો ઇઝ બે તો જે તમે ઇઝ નો ઉપયોગ છે કરો છો હવે મેં તમને કીધું કે સંબંધ વિભક્તિ અને સંબંધક વિભક્તિ એ બંનેના ગુજરાતી છે ને સેમ છે બંનેના ગુજરાતી છે એ સરખા છે તો બંને વચ્ચે ડિફરન્સ શું છે બંને વચ્ચે ફેર શું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો કે જ્યારે તમે સંબંધ દર્શાવવા માટે આ સંબંધ વિભક્તિનો ઉપયોગ કરો ત્યારે તમારે એની પાછળ વસ્તુ અથવા તો વ્યક્તિનું નામ દર્શાવવું પડે ફરી પાછું કહું છું કે જ્યારે તમે સંબંધ દર્શાવવા માટે આ સંબંધ વિભક્તિના સાત શબ્દમાંથી કોઈ પણ એક શબ્દનો તમે જ્યારે ઉપયોગ કરો ત્યારે એની પાછળ તમારે વસ્તુ કે વ્યક્તિનું નામ દર્શાવવું પડે ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે માય ફાધર તો તમે અહીંયા પાછળ વ્યક્તિનું નામ દર્શાવી દીધું એટલે ફાધર તમે એમ કહો કે અવર સ્કૂલ તો પાછળ એવું સ્કૂલ તો
તો સ્કૂલ છે એ વસ્તુનું નામ છે લોકોને પાછળ વસ્તુ છે એ દર્શાવે તમે એમ કહો કે યોર બુક તો બુક છે એ વસ્તુ છે તો તમારી બુક તો તમે ત્યાં પાછળ વસ્તુ છે એ દર્શાવે તો આ શબ્દ વિભક્તિનો તમે જ્યારે ઉપયોગ કરો ત્યારે તમારે પાછળ વસ્તુ છે એ દર્શાવવી પડે પરંતુ તમે જ્યારે સંબંધક વિભક્તિનો ઉપયોગ કરો ત્યારે તમારે પાછળ વસ્તુ દર્શાવવાની જરૂર નથી એમાં ઓલરેડી વસ્તુનો સમાવેશ થઈ જાય છે ફોર એક્ઝામ્પલ હું એક ઉદાહરણ છે લખું છું જો તમે ખાસ એ ઉદાહરણ ધ્યાનથી છે સમજો My bed is better than yours. અહીંયા આપણે બે શબ્દ વિભક્તિનો ઉપયોગ કર્યો છે my અને yours. પહેલી શબ્દ વિભક્તિ જે છે એ શબ્દ વિભક્તિના કોષ્ટકમાંથી છે અને બીજી વિભક્તિ જે છે એ સંબંધક વિભક્તિના કોષ્ટકમાં છે. હવે મેં my નો ઉપયોગ કર્યો તો પાછળ મારે વસ્તુ છે એ દર્શાવવી પડી. બેગ છે એ દર્શાવવું પડે. પણ આ yours નો ઉપયોગ કર્યો તો પાછળ વસ્તુ દર્શાવવાની જરૂર નથી. ઓલરેડી યોર્સ માં ઈ વસ્તુનો એટલે કે બેગ નો સમાવેશ થઈ જાય છે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે સંબંધ વિભક્તિનો ઉપયોગ તમે કરો ત્યારે તમારી પાસે વસ્તુ કે વ્યક્તિનું નામ છે દર્શાવવું પડે પણ જ્યારે તમે સંબંધક વિભક્તિનો ઉપયોગ કરો ત્યારે તમારી પાસે વસ્તુ કે વ્યક્તિનું નામ દર્શાવવાની જરૂર નથી અને બીજી વસ્તુ કે જ્યારે આ સંબંધ વિભક્તિનો ઉપયોગ થાશે ને my our your his her its અને તે ત્યારે ફરજિયાત પાછળ તમારે કોઈ ને કોઈ વસ્તુ હશે 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 અને હશે જ કારણ કે આ સંબંધ વિભક્તિ ક્યારે એકલી ન હોય my father our school your bed તો જ સંબંધ છે એ દર્શાવે પાછળ તમારે વસ્તુ લખવી જ પડે અને હવે આપણે છેલ્લે વાત કરીએ ભારવાચક સર્વનામની મતલબ કે માય સેલ્ફ એટલે કે મારી જાતે અવર સેલ્ફ અમારી જાતે યોર સેલ્ફ જે એકવચન છે એટલે તારી જાતે યોર સેલ્ફ જે બહુવચન છે એટલે કે તમારી જાતે હિમ સેલ્ફ તેની જાતે અર સેલ્ફ તેણીની જાતે ઇટ સેલ્ફ તેની જાતે અને ધેમ સેલ્ફ
તેઓની જાતે. હવે જ્યારે તમે આ ભારવાચક સર્વનામનો ઉપયોગ છે ક્યારે કરી શકો? તો કે જ્યારે તમે કોઈ પણ કાર્ય કોઈની મદદ લીધા વગર, કોઈની હેલ્પ લીધા વગર કરતા હોય ત્યારે તમે આ ભારવાચક સર્વનામનો ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ, કે તમે તમને સરે છે દાખલો ભણવા આવ્યો અને એ દાખલો તમે તમારી જાતે કોઈ પણની મદદ લીધા વગર તમારી જાતે છે એ ગયો, તો ત્યાં તમે ભારવાચક સર્વનામનો ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આઈ કેન સોલ્વ ધીસ સમ માય સેલ્ફ, મતલબ કે મેં મારી જાતે આ દાખલો છે સોલ્વ કર્યો. તમે બધા કદાચ ભેગા મળીને દાખલો માં જો સોલ્વ કર્યો તો એ બહુવચન થયું, તો ત્યાં પછી માય સેલ્ફ નહીં આવે, ત્યાં અવર સેલ્ફ આવશે. કે ભાઈ વી કેન સોલ્વ ધીસ સમ અવર સેલ્ફ, મતલબ કે અમે અમારી જાતે આ દાખલો છે સોલ્વ કર્યો. તો જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિની મદદ, ફક્ત આ તો મેં તમને ફક્ત એક દાખલાનું ઉદાહરણ આપ્યું, આ તો કદાચ તમે વસ્તુ હોય ગમે તે બાબત હોય કે જે તમે કરી શકતા હોય કોઈની મદદ લીધા વગર. મારે તો કોઈ મોટો બધો પથ્થર છે નહીં, તમારે ઊંચકવો છે તો તમે તમારી જાતે ઊંચકી શકો છો, બીજા કોઈ વ્યક્તિની મદદ લેતા નથી. માય સેલ્ફ આઈ કેન લિફ્ટ ધીસ હેવી સ્ટોન માય સેલ્ફ, હું મારી જાતે જ આ વજનદાર પથ્થરને ઊંચકી શકું છું. અથવા હું એમ કહું કે ભાઈ સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ હરસેલ્ફ, મતલબ કે તેણી તેણીની જાતે સ્કૂલે જઈ રહી છે, મતલબ એની જાતે, નથી બસની મદદ લેતી, નથી પપ્પાની મદદ લેતી, નથી પોતે કોઈ રિક્ષાની મદદ લેતી, પણ પોતાની જાતે પોતાની રીતે છે. પોતાની જાતે તો તમે પછી મારી જાતે તો મારી રીતે એમ પણ શબ્દ પ્રયોગ કરી શકો કે ભાઈ મેં આ દાખલો મારી રીતે સોલ્વ કર્યો. મારી રીતે મારી જાતે એ બંને વસ્તુ છે સેમ જ છે, એ બંને વસ્તુ છે સરખી જ છે. તો જ્યારે તમે કોઈ વસ્તુ જ્યારે તમે કોઈ મદદ કોઈની પણ મદદ લીધા વગર તમારી જાતે એ કાર્ય કરતા હોય ત્યારે તમે ભારવાચક સર્વનામનો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક હતું વિભક્તિનું કોષ્ટક, જેને કહેવાય ટેબલ ઓફ પ્રોનાઉન્સ, જે આપણે શીખી ગયા, જેમાં પહેલા કર્તા વિભક્તિ, પછી કર્મ વિભક્તિ, પછી સંબંધ વિભક્તિ, પછી સંબંધક વિભક્તિ, અને છેલ્લે આપણે જોયું ભારવાચક સર્વનામ. હવે આના ઉપર જે પણ ખાલી જગ્યા છે આવે, અથવા તો આના ઉપર પણ હેન્ડરિંગમાં ખાલી જગ્યા છે એ પૂછાય, જે તમને યાદ રાખવી જોઈએ. બીજી એક ખાસ અગત્યની વસ્તુ એ કે આ કોષ્ટક તમને એડિટિંગમાં કામમાં આવશે. તદુપરાંત આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નામનો જે ગ્રામરનો જે ટોપિક છે એ જ્યારે શીખશું ત્યારે પણ આ કોષ્ટક ખાસ ઉપયોગમાં આવશે. જો આ કોષ્ટક આવડતું હશે તો અને તો જ તમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખી આવશે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે હું ગ્રામરનો ટોપિક છે એ ચલાવતો હોય ત્યારે જે વસ્તુ આગળ ઉપયોગમાં આવતી હશે એ હું તમને આગળ આગળ છે કહેતો જઈશ. ફોર એક્ઝામ્પલ, મેં તમને કહ્યું ગઈકાલે કીધું કે ભાઈ ફંક્શન વર્ડ આપણે જ્યારે શીખશું ત્યારે ફંક્શન વર્ડમાં પ્રિપોઝિશન, કન્જંક્શન અને રિલેટિવ પ્રોનાઉન્સ આ ત્રણ વસ્તુની છે એ જરૂર પડશે. તો એ ત્રણ વસ્તુ જો આવડતી હશે તો જ આગળનો ટોપિક ફંક્શન વર્ડ છે એ આવડશે. અને એવી જ રીતે જો આ કોષ્ટક છે એ આવડતું હશે તો અને તો જ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એ આવડશે. પણ હા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવા માટે આખે આખું કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી, ફક્ત કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ આ ત્રણ વસ્તુ છે એ આવડવી જોઈએ. કે ભાઈ કયો શબ્દ છે કર્તા વિભક્તિ નીચે આવે છે, કયો શબ્દ છે કર્મ વિભક્તિ નીચે આવે છે, અને કયો શબ્દ છે સંબંધ વિભક્તિની નીચે આવે છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.